કતારગામમાં નાણાંની લેતી દેતી મામલે સમાધાન થઈ ગયું હોવા છતાં યુપીવાસી પરિવારના 17 વર્ષીય મનદીપ ગુપ્તા અને તેને છોડવા પડેલા મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો, જેમાં મનદીપનું સરવાળ દરમિયાન મોત નિપજ્યું છે. કતારગામ પોલીસે 6 હુમલાખોરો વિરુદ્ધ હત્યાના ગુનાની કલમ ઉમેરીને તે પૈકીના બાળકિશોર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના કતારગામના લેક ગાર્ડન નજીક ખુલ્લા મેદાનમાં રાત્રિના સમયે મિત્રો સાથે બેસેલો સૈયદપુરાના યુવાનને અગાઉ તેના ઘરની જ સામે રહેતા યુવાન અને 6 સગરીતોએ જૂના ઝઘડાની અદાવતમાં છરાના 5 થી 6 જેટલા ઘા જીગી ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજી ગયું. આ યુવાનને છોડાવવા આવેલા મિત્રને પણ તેના પેટમાં છરો મારતા તેની હાલત પણ ગંભીર છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં સૈયદપુરા રામપુરા પેટ્રોલ પંપ પાસે નાગોરીવાડ ઘર નંબર 101માં રહેતા સુનિતાબેન રામ નરેશ ગુપ્તાનો પુત્ર મનદીપ મિત્ર અને કેત ઉર્ફે બાબુ રાકેશ રાઠોડ સાથે સાંજે 4 વાગે કતારગામ લેક ગાર્ડન પાસે ખુલ્લા મેદાનમાં બેઠો હતો. અગાઉ તેના જ મહોલ્લામાં રહેતો અને હાલ કતારગામ બહુચરનગરમાં રહેતો ભાર્ગવ મારુતના સાકરીતો વિરેન્દ્ર રાઠોડ, મીત હેડન, તરુણ ઉર્ફે પેન્ડો, આદિત્ય ઉર્ફે આદિ, પ્રથમ ઉર્ફે ચડ્ડી અજાણ્યા સાથે છેડાને લોકડના પાઇપ સાથે પહોંચી જઈ હુમલો કરી દીધો. આ બંનેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસ દોડી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે માર્ચ અને એપ્રિલ માસમાં મનદીપ તેનો ભાઈ સંદીપ ભાર્ગવ સાથે ઝઘડો થતા મનદીપે ભાર્ગવ પર હુમલો કરતા તેને ઈજા પહોંચાડી હતી, જે તે સમયે તેની ધરપકડ પણ કરાઈ હતી અને ભાર્ગવે પૈસા લઈને સમાધાન કર્યું હતું. પરંતુ જૂના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરવાની તે તક શોધતો હતો અને છેવટે તક મળતા તેણે હુમલો કરી દીધો હતો. મનદીપનું મોત નિપજતા કતારગામ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી ભાર્ગવ મારુ સહિત 5ની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.